કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું દેશગુજરાત.com ના આ નવા એપિસોડમાં. મિત્રો, ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની કમિટેડ, પ્રોફેશનલ અને નિયમિત રીતે અપડેટ થતી વેબસાઇટો કેટલી! દુઃખદ હકીકત છે કે આવી પૂરી ડઝન વેબસાઇટો પણ નથી. હા, યુનિકોડ આવ્યા પછી બ્લોગનું ઘાસ ઉગી રહ્યું છે, પણ મેઇન સ્ટ્રીમ વેબસાઇટોના વૃક્ષો ડઝન પણ નથી. દેશગુજરાત.com આજે આ એપિસોડમાં પ્રસ્તુત કરે છે એવા ગુજરાતી યુવાન સાથેની વાતચીત કે જે પાછલા એક વર્ષથી પણ વધુ સમયથી રોજની બે નવી સાહિત્ય કૃતિ મૂકીને પોતાની ગુજરાતી વેબસાઇટ નિયમિત રીતે અપડેટ કરે છે. વેબ પ્લાનિંગથી માંડીને ડિઝાઇનિંગ, ટાઈપિંગ, પ્રચાર બધું એકલા હાથે કરનાર, ગુજરાતી સાહિત્યને મબલખ પ્રમાણમાં ઇન્ટરનેટ પર મૂકનાર આ યુવાન છે વડોદરાના 28 વર્ષીય મૃગેશ શાહ. મૃગેશ શાહ readgujarati.com નામની વેબસાઇટ ચલાવે છે. મિત્રો, મૃગેશભાઈ એમની સાઇટ પર જાણીતા અને નવા એવા તમામ ગુજરાતી લેખકોની કૃતિઓ મૂકે છે, એમને ગમતા સાહિત્યનો ગુલાલ કરે છે. વિશ્વમાં એવા પણ ખૂણા છે કે જ્યાં ગુજરાતી માણસ તો પહોંચી ગયો હોય, પણ પોતાની ભાષાને સતત સાંભળતો હોય, ત્યાં કોઈ વાત કરવા માટે ગુજરાતી ના હોય, વાંચવા માટે ગુજરાતી પ્રકાશન ના હોય, અને મેગેઝિનો બંધાવે તો પણ મહિનો મોડા આવે, એવા માણસને રોજે રોજ ગુજરાતી વાંચનની તક આ એક માણસના પરિશ્રમ થકી મળી છે. મિત્રો, મેં મેટ્રિમોની વેબસાઇટ પર મૃગેશ શાહનો બાયોડેટા જોયો, તેમાં તેમણે પોતાનું કામકાજ ગુજરાતી સાહિત્યની વેબસાઇટના તંત્રી તરીકેનું લખ્યું છે, અને છોકરી પણ એટલે કે કન્યા પણ ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતી હોય તેવી મળે એવી ઈચ્છા લખી છે. આ એક વિરલ કિસ્સો છે. મૃગેશની ઈચ્છા પણ ગુજરાતી સાહિત્યમાં લેખક અને પ્રકાશક તરીકે આગળ વધવાની છે. બીસીએ ભણેલા આ ગુજરાતીને હું બે હાથે સલામ કરું છું. દેશગુજરાત.com ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે કશું કરનાર દરેક વ્યક્તિને સલામ કરે છે, અને આજની સલામ છે એપિસોડમાં મૃગેશ શાહને. તો ચાલુ કરીએ readgujarati.com ના મૃગેશ શાહ સાથે દેશગુજરાત.com તરફથી મેં જપન પાઠકે ખાસ વડોદરાના તેમના ઘરે જઈને રેકોર્ડ કરેલી વાતચીત. મૃગેશભાઈ, readgujarati.com શરૂ કરવા પાછળની વિચારધારા, સંજોગો, કારણો અથવા ટિપિકલ ઇન્ટરવ્યુમાં ખાસ પૂછવામાં આવતું હોય છે તેમ પ્રેરણાબળ શું હતું? બે રીઝન છે રીડ ગુજરાતી શરૂ કરવા પાછળના, અથવા તો આપણે એવું કહી શકીએ કે બે પ્રેરણાબળ છે કે જેનાથી રીડ ગુજરાતી શરૂ કર્યું. એક તો એવું છે કે મને લખવાનો થોડો શોખ હતો, અને એ શોખ માટે મેં યોગ્ય માધ્યમો તપાસ કર્યા, પણ આપણું પ્રિન્ટ મીડિયા એવું છે કે ઘણું બધું કોસ્ટલી છે, સીમિત છે, એ લોકોની પાસે સ્પેસ સીમિત છે, એ લોકોની પાસે અમુક પ્રકારની ક્વોલિટીનું લઈ શકે એવા લિમિટેશન છે, એટલે લખનાર વ્યક્તિ પ્રારંભમાં એટલું ક્વોલિટીનું નથી લખી શકતો. જેથી કરીને મને એવું થયું કે એક સામાન્ય વ્યક્તિને એક માધ્યમ મળી રહે કે જેમાં કોઈ પ્રિન્ટ મીડિયા ના હોય, ખર્ચ ના હોય, સ્પેસનો પ્રોબ્લેમ ના હોય, એટલે આ માધ્યમ તરીકે રીડ ગુજરાતી શરૂ કરવાની એક તો પ્રેરણા મળી. અને બીજું કારણ કે જે સમાજનો ઉચ્ચ વર્ગ છે, જેને આપણે કહીએ કે સીએ છે, એમબીએ છે, આઈએએમ છે, એજ્યુકેટેડ વર્ગ છે, જે લોકો કોન્સ્ટન્ટલી નેટનો યુઝ કરે છે, જે લોકો કોન્સ્ટન્ટલી નેટ સાથે કનેક્ટેડ છે, તો એ લોકો સાહિત્યના માધ્યમથી દૂર ને દૂર જતા જાય છે. એટલે સમાજનો જે ઉપલો વર્ગ છે એ તો સાહિત્યના ટચમાં રહેવા જ નથી માંગતો, એટલે એ લોકો કોઈ ગુજરાતી પુસ્તક શોધીને વાંચવા બેસે, 200-300 પેજ વાંચે, એ વસ્તુ તો હવે બહુ જ ડિફિકલ્ટ થઈ ગઈ, કારણ કે એ લોકો 12 કલાકથી પણ વધારે જોબ કરે છે. તો મારો એક એવો હેતુ હતો કે એ લોકો ફ્રી ટાઈમમાં, રિસેસના ટાઈમમાં, ફ્રેશ થવાના ટાઈમમાં, ઇન્ટરનેટ ઉપર કંઈક સર્ચ કરતા હોય એવા ટાઈમે, તો મીન્સ એ રીતે જો વેબસાઇટના માધ્યમથી એ લોકો વાંચે તો સમાજનો ઉપલો વર્ગ વાંચતો થાય, એ ખાસ મારો હેતુ હતો. એટલે રીડ ગુજરાતી માટે આ બે પરિબળો છે કે એક યુવા વર્ગ, સમાજનો જે એજ્યુકેટેડ વર્ગ છે એને ગુજરાતી વાંચન આપવું, અને બીજું નવા જે સાહિત્યકારો છે, નવા સર્જક છે, જે કંઈક નવું લખવા માંગે છે, એમને પ્લેટફોર્મ આપવાની કોશિશ કરવી. પણ એક બનાવ એવો પણ બન્યો, સીએ ના વિદ્યાર્થીએ ગુજરાતી ભાષા વિશે કંઈક એવું કહ્યું કે તમને લાગ્યું કે ગુજરાતી ભાષા વિશે, સાહિત્ય વિશે તાત્કાલિક કંઈ કરવાની જરૂર છે. એ બનાવ શું હતો, એ વિદ્યાર્થીએ શું કહ્યું હતું અને આપને પછી શું લાગ્યું? હું ખાસ કરીને સીએ ના વિદ્યાર્થીઓને કોચિંગ આપું છું, એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સબ્જેક્ટ મારો મુખ્ય છે. સીએ માં જે કોમ્પ્યુટર સબ્જેક્ટ આવે છે એ મારો ઇન્ફોર્મેશન ટેકનોલોજી મુખ્ય વિષય છે. તો એની વાર ઘણી વાર સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરતા, વાત કરતી વખતે એવું લાગ્યું કે સ્ટુડન્ટ નું વાંચન ઘણું ઘટી ગયું છે, અને એકાદ વાર
વાર ઓપનલી મેં જયારે પૂછ્યું કે વિદ્યાર્થીઓ કેટલું ગુજરાતી વાંચે છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટે મને કહ્યું અને એક વિદ્યાર્થીઓ તો ત્યાં સુધી કહ્યું કે આજના જમાનામાં ગુજરાતી સાહિત્ય વાંચવું એટલે જાણે આપણે પેન્ટીએમ 4 P4 કોમ્પ્યુટર વાપરતા હોઈએ એના જમાનામાં આપણે 386 કોમ્પ્યુટર વાપરીએ એના જેવું છે. મીન્સ કે એટલું બધું ઓલ્ડ સિસ્ટમ છે કે ગુજરાતી વાંચવાની હવે કોઈને આમ શરમ આવે છે એવું કહી શકાય કે ગુજરાતી વાંચવા બેસવું એટલે કે એ વ્યક્તિનામાં એજ્યુકેશન નહીં હોય, એ વ્યક્તિ બહુ એજ્યુકેટેડ નહીં હોય, એ વ્યક્તિનામાં કોઈ ટેલેન્ટ નહીં હોય, એ વ્યક્તિનામાં પોતાની ટેલેન્ટનો અભાવ હશે. એટલે એટલી હદ સુધી ગુજરાતી વાંચન પ્રત્યે લોકોને થોડુંક એ થઈ ગયું છે, જે યુવા વર્ગ છે એમાં એક ખોટી ઇમ્પ્રેશન જઈ રહી છે. તો મૃગેશભાઈ, આ બધા સંજોગોમાં readgujarati.com શરૂ કર્યું આપે, કઈ સાલમાં અને એક્ઝેક્ટલી કયા દિવસે શરૂ કર્યું? રીડ ગુજરાતી સ્ટાર્ટ થયું 9th July 2005. મૃગેશભાઈ, readgujarati.com સાઇટના વાંચકો વધારે તો વિદેશમાં વસતા ગુજરાતીઓ હશે, એમની કોમેન્ટ ફીડબેક કેવા હોય છે? કેટલાક ઓફ ટ્રેક કિસ્સાઓની વાત કરશો? સાઇટના ઘણા બધા પ્રકારના વાંચકો છે, એમાં ખાસ કરીને મને એમ લાગ્યું કે વિદેશમાં ગુજરાતી સાહિત્યથી દૂર રહેવાના કારણે એ લોકોને ગુજરાતી સાહિત્ય પ્રત્યે વધારે મમતા હોય છે અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે વધારે એ લોકોનો લગાવ હોય છે. એવા 2-3 કિસ્સા પણ મેં જોયા જેની કોમેન્ટ સાઇટ ઉપર આવતી હોય છે. ઘણા લોકો એવું કહે છે કે અમારા વિસ્તારમાં બિલકુલ કોઈ ગુજરાતી મેગેઝીન નથી, સામાયિક નથી, વાંચન નથી, જેટલા મેગેઝીન અમે સબસ્ક્રાઇબ કર્યા છે એ પણ 1-1 મહિના લેટ આવે છે. તો એ લોકોને પણ એક માધ્યમ મળ્યું. વળી એક કિસ્સામાં એવું થયું કે એક હસબન્ડે એમની વાઈફને બર્થડે વખતે રીડ ગુજરાતી સાઇટ ગિફ્ટ આપી. મીન્સ કે એમના વાઇફને ખબર જ નથી કે આ પ્રકારની સાઇટ છે. ધે બોથ આર લિવિંગ ઇન યુએસ. તો એ લોકોને બિલકુલ ખ્યાલ જ નતો કે આ પ્રકારની સાઇટ છે. અને એક દિવસ અચાનક જ હસબન્ડે આ રીતે સાઇટ ગુજરાતી સર્ચ કરી અને બંને વાંચન પ્રેમી હસબન્ડ વાઇફે એકબીજાને આ રીતે ગિફ્ટ આપી. એટલે પર્ટિક્યુલર વાંચનનો આટલો બધો રસ લોકોનામાં છે એ વસ્તુ આ માધ્યમથી જાણવા મળી. એ સાથે ઘણા બધા એવા નાના મોટા પ્રસંગો બન્યા કે વાર્તા વાંચીને ઘણાને એવું લાગ્યું હોય કે અમે આ રીતે જીવનમાં ફેરફાર કરીશું, ઘણાને એવું લાગ્યું કે અમે આ રીતે જોબ કરીએ છીએ તો અમે ઘરે વહેલા જઈશું, અમે સંતાનોને આ રીતે વાંચતા કરીશું. એટલે એવા ઘણા બધા કિસ્સાઓ પર્ટિક્યુલર કેસમાં બનતા રહ્યા આ રીતે. તો મૃગેશભાઈ, આવા ફીડબેક આવે ત્યારે તો આનંદ થાય દેખીતું છે, પણ ક્યારેક સારી કૃતિ મૂકો અને ફીડબેક ન આવે એવું પણ બને ખરું ત્યારે કેવું લાગે? બીજું કે આ કામમાં પૈસો નથી મળતો, સમય ખૂબ જાય છે, આપ પોતાનો ખર્ચો પણ કરો છો, તો એવા સમયે 1 વર્ષથી વધારે સમય સુધી સતત તમે કન્ટેન્ટ અપલોડ નિયમિત કરતા રહો છો અને આ કામ ચાલુ રાખો છો, એ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ ટકાઈ રાખનાર પરિબળ કયું છે? ઉત્સાહમાં તો એવું છે કે ખાસ કરીને કોઈ સારી કૃતિ આપણે વાંચીએ અને નેટ ઉપર મૂકીએ એટલે એ વખતે જે મૂકવાનો વેચવાનો આનંદ આવે છે એ જ મેઇન છે. એટલે એના પછી વાચકના ફીડબેક આવે કે ના આવે, ઘણી વાર એવું પણ બનતું હોય છે કે અમુક વાચકોને એ રીતે ફીડબેક આપવાનું નથી ફાવતું, પણ એ લોકોએ કૃતિ માણી હોય, એન્જોય કરી હોય અને ભવિષ્યમાં ક્યારેક કોઈક વાર સંપર્કમાં આવે ત્યારે કે અમે આટલી આટલી કૃતિ અમને બહુ ગમેલી. પણ કદાચ ફીડબેક આપવાનું ઘણાના સ્વભાવમાં ના હોય, પણ એનો મતલબ એવો નથી કે કદાચ વંચાતું નથી, ઘણું બધું વંચાય છે અને એ રીતે લોકો એકબીજાને કહેતા પણ રહેતા હોય છે. અચ્છા, રીડ ગુજરાતી શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં વાંચકોની સંખ્યા, એમના પ્રતિભાવ તો ઓછા જ હશે, એ શરૂઆતમાં કેવો રિસ્પોન્સ રહ્યો અને રિસ્પોન્સ ધીમે ધીમે વધતો કઈ રીતે ગયો? શરૂઆતમાં વાચકો ઘણા ઓછા હતા અને શરૂઆતમાં એવું કહી શકાય કે લગભગ આમ મિત્ર વર્તુળમાં, ઓળખીતાઓમાં, ખાસ કરીને નજીકના લોકોમાં એટલા લોકો સુધી જ સાઇટનો ફેલાવ હતો અને એના પછી ધીમે ધીમે ઓટોમેટિક એનું સર્ચ રેન્કિંગ વધતું ગયું. એ સાથે સાથે પ્રિન્ટ મીડિયાએ પણ ઘણી બધી જગ્યાએ નોંધ લીધી, લેખકોનો પણ સહકાર મળ્યો, એટલે ઉત્તરોત્તર પછી ધીમે ધીમે એનો વાચક વર્ગ ડેવલપ થતો ગયો. મૃગેશભાઈ, ઇન્ટરનેટ એ આંતરરાષ્ટ્રીય માધ્યમ છે, તો અમેરિકા, બ્રિટન કે ઓસ્ટ્રેલિયા તો બરાબર છે, પણ કેવા કેવા ખૂણા ખાંચરાના દેશોમાં ગુજરાતીઓ વસેલા હોવાનું તમને તેમની કોમેન્ટ કે ફીડબેક પરથી માલુમ પડે છે? રશિયા જેવો દેશ કે જ્યાં તો અંગ્રેજી સાહિત્ય મળવું પણ મુશ્કેલ કહી શકાય, ત્યાંથી પણ મેં સાંભળ્યું છે કે ગુજરાતી વાંચકો રીડ ગુજરાતી વાંચે છે, તો એવામાં એમના પ્રતિભાવ કેવા હોય છે?
રીડ ગુજરાતીના વિવિધ પ્રકારના વિવિધ પ્રદેશોમાંથી વાચક વર્ગ છે, એમાં આપણે નેધરલેન્ડમાં પણ છે, ઓમાનમાં પણ છે, કોંગો જેવા જે અમુક પ્રકારના જે એકદમ નાના દેશો કહેવાય એ બાજુ પણ છે, રશિયામાં પણ છે, ચીનમાં પણ રીડ ગુજરાતીના વાચકો છે. અને એટલા બધા ઇમેલ્સ પ્રાપ્ત થયા છે કે હવે મને એ ખ્યાલ નથી રહેતો કે કયા વાચકનો ક્યારે કયા પ્રાંતમાંથી ઇમેલ આવ્યો છે. એટલે વિવિધ પ્રકારના વાચક વર્ગ આખા વિશ્વમાં બધી જ જગ્યાએ લગભગ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં કોઈ ને કોઈ તો આ સાઈટ જોઈ રહ્યું છે એમ મને લાગે છે. અને એ વાચકો જ પોતાના મિત્ર વર્તુળમાં એ રીતે કહેતા હોય છે. અને રશિયામાં ખાસ કરીને હમણાં જ એક ઈમેલ આવ્યો છે, તો એમાં વાચક વર્ગે એમ જણાવ્યું છે કે અહીંયા આ પ્રકારના કોઈ પુસ્તકો કોઈ માધ્યમ પ્રાપ્ત નથી, છેલ્લા 5 વર્ષથી અમે રશિયામાં મોસ્કોમાં રહીએ છીએ, પણ કોઈ જ પ્રકારનું ગુજરાતી વાંચન અમે હજી સુધી જોયું નથી. અને ફર્સ્ટ ટાઈમ અમારે ઇન્ટરનેટ ઉપર આ રીતે સર્ચ કરતા વેબસાઈટ મળી, એટલે જાણે વતનમાં અમે પાછા ફર્યા હોય એવો એક અનુભવ થયો એમ મને જણાવ્યું હતું. અને આ સાથે સાથે રીડ ગુજરાતીના વાચકો પાકિસ્તાનમાં પણ છે, અને એ સિવાય પણ નાના નાના આરબ દેશો અને એ સિવાય યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આફ્રિકાના તમામ દેશો અને એવા દેશો ઘણા છે જેના નામ પણ આપણે કદાચ બહુ ના સાંભળ્યા હોય, ત્યાંથી પણ ડેઇલી હિટ્સ હોય છે. અચ્છા, વાચકો કોઈ ખાસ લેખકને વાંચવાની ડિમાન્ડ કરે છે? કયા પ્રકારના સાહિત્યને વાંચવાની તેમની વધારે પડતી માંગણી હોય છે? વાચકો ખાસ કરીને એવું કહી શકાય કે ડોક્ટર શરદ ઠાકર, નવા જે પ્રકારના નોવેલ્સ ને બધું હોય છે એની ડિમાન્ડ હોય છે, પણ એ તો જોકે પૂરી નથી કરી શકાતી, કારણ કે સમગ્ર નોવેલ તો સાઇટ ઉપર મૂકી શકાય એવું શક્ય પણ નથી હોતું. વળી વાચક વર્ગ માટે પણ એ વસ્તુ ડિફિકલ્ટ છે કે એટલું લાંબા ટાઈમ સુધી કોઈ ઓનલાઈન વાંચે પણ નહીં. એટલે એવું કહી શકાય કે ટૂંકી વાર્તાઓમાં ડોક્ટર શરદ ઠાકરની વાર્તા છે, એ સિવાય બીજા ઘણા બધા લેખક છે, રીના મહેતા છે, એ બધા પ્રકારના લેખકનો વાંચનની ઘણી ડિમાન્ડ હોય છે. અને યુવા વર્ગ ખાસ એવું પસંદ કરે છે કે ટૂંકી વાર્તાઓ હોય, સમાજ પ્રેરક વાર્તાઓ હોય, અથવા કોઈ પતિ પત્ની રિલેટેડ ગૃહસ્થાશ્રમ ને લગતી વાતો હોય તો એ વધારે પસંદ કરે છે. અચ્છા મૃગેશભાઈ, દરેક પ્રકાશનની એક પોલિસી હોય છે કે કેવા લેખો સ્વીકારવા અને કેવું વાચન પીરસવું. readgujarati.com માં લેખની પસંદગી કરતી વખતે કે લેખ પીરસતી વખતે તમે શું ધ્યાન રાખો છો? રીડ ગુજરાતીનું કન્ટેન્ટ સિલેક્ટ કરવા પાછળ એક વસ્તુ છે કે ભાઈ વ્યક્તિ જયારે વાંચે છે ત્યારે વાંચીને આહલાદકતા મળવી જોઈએ અને શાંતિ મળવી જોઈએ. એને એવું લાગવું જોઈએ કે એક વ્યક્તિ જયારે લીમડાના ઝાડ નીચે બપોરે બેઠો હોય એને ઠંડક મળે એ પ્રકારનું વાંચન થવું જોઈએ. બાકી વિવાદો અને એ બધાને લગતી વસ્તુઓ તો આપણે ટીવી ઉપર, અખબારોમાં, અનેક માધ્યમોમાં આપણે જોઈએ જ છે. એટલે એવા કોઈ વિષયોને સ્પર્શ નહીં કરવો કે જેનાથી વ્યક્તિને એગ્રેસિવ બને કે એને એકદમ આમ હાઈ ફીડબેક આપે કે એકદમ આમ એ થઈ જાય, એવું નહીં. શાંતિથી વાંચે, અનુભવે અને વાંચનનો જે ખરો આનંદ છે માણે એ પ્રકારનું કન્ટેન્ટ સિલેક્ટ કરવું એ મારી ખાસ મેઇન પર્ટિક્યુલર ચોઇસ છે. અને એ પ્રકારનું કન્ટેન્ટ કોઈ પણ હોય, બાળ વાર્તા પણ હોય, એકદમ ફિલોસોફી પણ હોય, એકદમ યુવાનોને સ્પર્શ એવી વાર્તા પણ હોય, કાં તો એકદમ સાયન્ટિફિક પણ હોય, કોઈ પણ વસ્તુ હોય, પણ વ્યક્તિને જાણીને એ વસ્તુનો આનંદ થાય, એ વસ્તુને માણે એ વધારે અગત્યનું. મૃગેશભાઈ, સાઇટ રોજ અપડેટ કેવી રીતે થાય છે, કેવી રીતે કરો છો, એનું શું શિડ્યુલ રાખ્યું છે એ વિશે કઈ જણાવશો? રીડ ગુજરાતીમાં રેગ્યુલર અપડેશનનો ટાઈમ સવારે 8:30 છે, એટલે ખાસ કરીને જે સાહિત્ય વિભાગ છે 8:30 અપડેટ થાય છે. બાકી જે વિભાગો છે, પુસ્તક પરિચય વિભાગ છે, એ જનરલી વીકલી થાય છે. સાહિત્ય સમાચાર એઝ એન વેન જયારે પણ કોઈ એ પ્રકારના સમાચાર આવે સાહિત્યને લગતા ત્યારે અપડેટ થાય. અને એ સિવાય એડિશનલી જે કોટેશન્સ છે એ ઓટોમેટિક અપડેશન છે, એના 1 મહિનાનું પ્રોગ્રામિંગ કરીને સ્ટોર કરેલા હોય છે, એટલે ડેઈલી એ ઓટોમેટિક અપડેટ થયા કરે છે. એટલે એ રીતે સાઇટનું અપડેશન રેગ્યુલર હોય છે. મૃગેશભાઈ, આપણે જ્ઞાતિ વ્યવસ્થામાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ, પણ બાયકાસ્ટ તો તમે વાણિયા કહેવાઓ એટલે કે બિઝનેસમેન. બીજી તરફ વેબસાઇટોના રેવન્યુ મોડેલ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે ડિબેટ ચાલતી રહી છે અને ચાલતી રહેવાની પણ છે, કારણ કે મોટાભાગની વેબસાઇટોનું કોઈ રેવન્યુ મોડેલ નથી. તમારી વેબસાઇટ પણ તમે પોતાના ખર્ચે જ ચલાવો છો અને પોતાનો સમય પણ આપો છો, તેવામાં આ વેબસાઇટનું રેવન્યુ મોડેલ શું, readgujarati.com નું ભવિષ્ય શું, એના વિસ્તરણનું ભવિષ્ય શું, ગ્રોથનું, આ વિશે કોઈ પ્લાનિંગ મોડેલ કે શક્યતાઓ વિચારી છે? જી, અત્યારે રીડ ગુજરાતી જે પર્ટિક્યુલર ચાલી રહ્યું છે એમાં ખાસ કોઈ રેવન્યુ મોડેલ બિલકુલ નથી. એટલે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ છે
જેટલા પણ સર્વર એક્સપેન્સીસ હોય છે એ બધા આપણે જાતે જ બેર કરવા પડતા હોય છે. અને બીજી વસ્તુ કે જે પણ પર્ટિક્યુલર સાઇટનું વર્ક છે, ટાઈપિંગ વર્ક છે, ડિઝાઇનિંગ વર્ક છે, એ એકલો જ હું હેન્ડલ કરી રહ્યો છું. હા, એ વસ્તુ એનું પ્રોગ્રામિંગ ટાઈપિંગ જો હું બહાર આપું તો એનો ખર્ચ મે બી થાઉઝન્ડ ઓફ રૂપીઝમાં થવા જાય અને એટલું બધું એડિટિંગ વર્ક ને એ બધું કરવું પડે. એટલે એ વસ્તુ છે કે જો આને આપણે એડિશનલી બહાર ડેવલપ કરાવવું હોય તો એનો ખર્ચ ઘણો મોટો થઈ જાય, પરંતુ એક સીમિત માત્રામાં કરીએ છે એટલા માટે એનું ઇન્કમ અને એક્સપેન્ડિચર થોડું સચવાઈ રહે છે. બીજી વસ્તુ કે ફ્યુચરમાં આપણે વધારે સર્વિસ શરૂ કરવી હોય, દાખલા તરીકે અત્યારે રીડ ગુજરાતીમાં ખાલી દરરોજના બે જ લેખ હોય છે, તો આપણે એડિશનલ વિભાગ શરૂ કરવા હોય, નવી નવી સાહિત્યની વિવિધ કૃતિઓ મૂકવી હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે બીજા એડિશનલ વિભાગો શરૂ કરવા હોય, તો એ વસ્તુ માટે જરૂરથી આપણે ટાઈપિંગ વર્ક બહાર આપવું પડે, એની માટે જરૂરથી આપણને વધારે ઇન્કમની જરૂર પડે, આપણે એડિશનલ અમુક કોમ્પોનન્ટ અમુક પ્રોગ્રામિંગ બહાર ડેવલપ કરાવવું પડે, તો એ બધા માટે સર્વર સ્પેસ પણ વધારે જોઈએ. એટલે એની માટે ઇન્કમની તો જરૂર ચોક્કસ પડે જ, એટલે ઇન્કમ તો જોઈએ જ કે એનાથી ફ્યુચરમાં આપણે એ રેવન્યુ સારા ઉપયોગમાં વાપરી શકીએ. પણ એટલું ચોક્કસ છે કે રીડ ગુજરાતીમાં જેટલી પણ વસ્તુ છે, સાહિત્યના જેટલા પણ વિભાગ છે, એ કાયમ અને પરમેનન્ટ માટે ફ્રી જ રાખવાના છે. એટલે એવું નથી, કોઈ કોમર્શિયલ સાઇટ જેવું નથી કે ભાઈ શરૂઆતમાં આપણે એક વર્ષ સુધી બધા વાચકોને ફ્રી આપીએ અને પછી એ જ વસ્તુ આપણે પેડ કરી દઈએ, એવો કોઈ હેતુ નથી. તો હવે સવાલ એ છે કે ફ્યુચરમાં રેવન્યુ આવશે ક્યાંથી, કે પછી આ જ પેજથી ચાલશે, ખાલી બે જ લેખ મૂકીને આખી જિંદગી એ રીતે જ સાઇટ ચાલ્યા કરે, એવું નથી. ગ્રોથ તો ઓલવેઝ નવી નવી વસ્તુ આવતી જશે, એ પ્રમાણે એ પેસમાં ચાલવા માટે કરવો જ પડશે નેચરલી. તો હવે સવાલ એ છે કે ઇન્કમ આવશે ક્યાંથી. તો ઇન ફ્યુચર એવું પ્લાનિંગ થઈ શકે કે જેટલા પણ વાચકો છે, ઘણા બધા વિપુલ પ્રમાણમાં વાચકો પોતાની કૃતિ રીડ ગુજરાતીને આપે છે, ઇન ફ્યુચરમાં એ પર્ટિક્યુલર કૃતિમાંથી એકાદ પુસ્તક બનાવી શકાય, પુસ્તક માર્કેટમાં સેલ માટે મૂકી શકાય, પુસ્તક વાચકો ખરીદી શકે, અને એ ખરીદવાથી જે ઇન્કમ પ્રાપ્ત થાય એને રીડ ગુજરાતીમાં ઇન્વેસ્ટ કરી શકાય. એટલે ન તો કોઈ એવી ડોનેશનની જરૂર પડે, ન તો કોઈ આપણે ફાઇનાન્શિયલ કંપની પાસે જવું પડે, કે ન તો કોઈ પર્ટિક્યુલર એજન્સી, સંસ્થા, ટ્રસ્ટ એવું કશું નિર્માણ કરવું પડે. બસ એ જ રીતે વાચકોને પોતાનું પ્લેટફોર્મ મળે કે અમારી કૃતિ ઓનલાઈન પણ છે અને માર્કેટમાં પણ છે, એટલે પુસ્તક સ્વરૂપે પણ છે. એટલે કોઈક નાનો વાચક હશે કે જેની બે વાર્તાઓ છે, એક વાર્તા છે, બે પોએમ છે, તો એનું પુસ્તક નથી બની શકતું, પણ આજે રીડ ગુજરાતીના માધ્યમથી એનું પુસ્તક બનશે અને એ પર્ટિક્યુલર ઇન્કમ જે થશે એને રીડ ગુજરાતીમાં જ ઇન્વેસ્ટ થશે, તો બંનેનો ફ્લો બેલેન્સ થઈ શકશે. અચ્છા મૃગેશભાઈ, એક પ્રશ્ન છે કન્ટેન્ટ પ્રોક્યુરેશનનો, એટલે કે વેબસાઇટ માટે સાહિત્ય સામગ્રી એકઠી કરવાનો. આપ સામાન્ય રીતે આમાં શરૂઆતથી અત્યાર સુધી કઈ રીતે આગળ વધ્યા છો? કોઈ સાહિત્યકારના પુસ્તકનો અંશ લેતી વખતે કોઈ મુશ્કેલી નડી છે, કે તેથી ઉલટું કોઈ સાહિત્યકારે આપે એમનો પુસ્તકનો અંશ વેબસાઇટ પર મૂક્યો હોય અને આટલા બધા લોકો સુધી પહોંચાડ્યો હોય, જેના લીધે એમના પુસ્તકનો પણ પ્રચાર થયો હોય અને વેચાણ પણ શક્ય છે કે વધ્યું હોય, તો પીઠ થાબડી છે? ઓકે, હવે રીડ ગુજરાતીમાં ખાસ કરીને એવું કહી શકાય કે શરૂઆતના સ્ટેજમાં એવું હતું કે મારો એક નિયમ હતો કે એક પુસ્તકમાંથી આપણે એક જ લેખ લેવાનો અને ખાસ કરીને એ પર્ટિક્યુલર પુસ્તકનો પરિચય સાઇટ ઉપર મૂકવાનો, જેથી આપણે જે લેખકનું વર્ક લઈએ છે તો એ લેખકને મે બી કદાચ એનો થોડો રેવન્યુ મળે કે કદાચ કોઈ એ પુસ્તક ખરીદે. કારણ કે શરૂઆતના સ્ટેજમાં કોઈ લેખક સાથે સંપર્ક નતા, શરૂઆતના સ્ટેજમાં કોઈ કૃતિ આપે એ રીતની પરિસ્થિતિ પણ નથી, એટલે એક પુસ્તકમાંથી એક લેખ લઈ અને પુસ્તકનો પરિચય આપણે આપવો એ સિસ્ટમ રાખેલી. પણ ધીમે ધીમે જેમ ઉત્તરોત્તર વધતું ગયું તેમ તેમ લેખકો એની મેળાએ જ પુસ્તક આપતા ગયા અને પુસ્તકમાંથી કૃતિ લેવાની પરમિશન મળી, પછી મેગેઝિનોમાંથી પણ કૃતિ લેવાની પરમિશન મળી અને ઘણા બધા સોર્સીસમાં વાચકોએ પણ પોતાની કૃતિઓ મોકલી. એટલે એવું કહી શકાય કે બધી જ જગ્યાએથી લગભગ કૃતિ લેવામાં પરમિશન મળી. ઘણીવાર એવું પણ બન્યું છે કે કેટલા બધા લેખકોની કૃતિ મેં લીધી છે, એમને કદાચ મેં જાણ પણ નથી કરી અને પાછળથી જયારે કોન્ટેક્ટ થયો છે ત્યારે એમને જાણ કરી છે, પણ હજી સુધી એવું નથી બન્યું કે કોઈ લેખકે ઓબ્જેક્શન લીધું હોય. બધા લેખકોએ એ જ સહકાર આપ્યો છે કે ભાઈ યુવા વાચકોનું માધ્યમ ઇન્ટરનેટ છે, એટલે તમે જો ઇન્ટરનેટના માધ્યમથી કરતા હો તો ચોક્કસ કરી શકાય. વળી બીજો ફાયદો એ પણ છે કે કદાચ ઇન ફ્યુચર કદાચ કોઈ લેખકની કૃતિ મારે લઈ લીધી હોય અને એમને ઇન્ફોર્મ કરવાનું રહી ગયું હોય, કદાચ કોઈ લેખકને એમ લાગે કે મારી કૃતિ મને પૂછ્યા વગર કેવી રીતે પ્રકાશિત થઈ, અથવા તો આ ટાઈપનો કોપીરાઇટ ભંગ થયો કે વોટ એવર, તો કોઈ પણ લેખક ગમે ત્યારે મને જાણ કરે તો હું એ કૃતિને ડિલીટ કરી શકું છું. એટલે
પ્રિન્ટ મીડિયામાં એકવાર માધ્યમ સર્ક્યુલેટ થઈ જાય પછી એને બેક નથી લઈ શકાતું, જ્યારે ઇન્ટરનેટ માધ્યમનો એટલો સારો એક સફળ વસ્તુ છે કે આપણે એને ડિલીટ કરી શકીએ. લેખકને એવું લાગે કે મારી કૃતિ હવે વધારે નથી કરવી, મારે ઓપનલી જાહેરમાં નથી મૂકવી, હું મારી કૃતિ ખાલી પુસ્તક સ્વરૂપે જ રાખવા માંગુ છું, તો આપણે એને ડિલીટ ઇઝીલી કરી શકીએ. અને લાસ્ટલી મૃગેશભાઈ, તમને શું લાગે છે કયું મીડિયા વધારે પાવરફુલ છે, ઇન્ટરનેટ કે પ્રિન્ટ? અત્યારે કદાચ પ્રિન્ટ મીડિયા પાવરફુલ લાગતું હોય, પણ ભવિષ્યમાં શું લાગે છે? પ્રિન્ટ મીડિયા તો છે જ, પ્રિન્ટ મીડિયાનું સ્થાન કોઈ લઈ ના શકે, પ્રિન્ટ મીડિયાનું કોઈ આ ઓલ્ટરનેટિવ પણ નથી. પણ જે લોકો પ્રિન્ટ મીડિયા સુધી પહોંચી શકતા નથી, અથવા તો જે લોકો પાસે એ પ્રકારનો સમય નથી, અથવા જે લોકો આ મીડિયામાં જ વધારે છે, તો એક આ એક બીજું માધ્યમ છે કે જેનાથી લોકો સાહિત્યના સંપર્કમાં રહી શકે. બાકી બંને કોઈ એક પર્ટિક્યુલર એકબીજાના ઓપોઝિટ નથી, બંને પોતાની રસ રૂચિ પ્રમાણે ચાલે છે. વેલ મૃગેશભાઈ, deshgujarat.com સર્વે શ્રોતાઓને આપની વાતો સાંભળવાની ખૂબ મજા આવી હશે. readgujarati.com અનેક દર્શકોએ પણ પ્રથમવાર આપનો અવાજ સાંભળ્યો હશે અને આપની આ મુલાકાત ખૂબ જ એન્જોય કરી હશે, એવી જ રીતે કે જેવી રીતે આપની વેબસાઇટ એન્જોય કરે છે. વેલ, તો આપની મુલાકાત માટે ખૂબ ખૂબ આભાર. તો આ હતો deshgujarat.com આજનો એપિસોડ. અમારી ખાતરી છે અને અમારું કમિટમેન્ટ છે કે ગુજરાતી ભાષા, ગુજરાતી લોકો અને ગુજરાત માટે કશું કરી છૂટનારાઓને અમે અહીં સલામ કરીશું અને આપ પણ તેમને સલામ કરી શકો એ માટેનું પ્લેટફોર્મ બનીશું. વાતો, મુલાકાતો, ગીતો અને બીજું ઘણું બધું લઈને આવીશ ફરીથી નવા એપિસોડમાં, મારા અને તમારા દેશ ગુજરાતમાંથી. અહીં જ deshgujarat.com પર હું જપન પાઠક. હાલ મને રજા આપો. જય ગુજરાત. દુનિયા સુધી મારા તમારા દેશની વાતો.